આજે ગણપતિના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી જ લોકો લાંબી લાઈનોમાં ભગવાન ગણેશના દર્શન કરવા ઊભા રહી ગયા છે. અમદાવાદના પ્રખ્યાત એવા લાલ દરવાજાના ગણપતિ મંદિરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે આજે અંગારિકા ચોથ છે અને જોગાનો જોગ સાથે મંગળવાર પણ છે. કહેવાય છે કે અંગારિકા ચોથમાં ભગવાન ગણેશની પૂજા કરવાથી 21 ચોથનું પુણ્ય મળે છે. આજે સંકટ ચોથ અને મંગળવાર એક જ દિવસે આવેલો છે અને બંનેનો સમન્વય થવાથી એને અંગારકી ચોથ કહેવામાં આવે છે. આજના દિવસે જે ઉપવાસ કરે છે એને 21 ચોથ કર્યાનું પુણ્ય મળે છે અને આજે મંગળવારની અંગારકી ચોથ હોવાથી ભીડ પણ વધારે રહે છે. લોકો પગપાળા આવે છે અને શ્રદ્ધાથી લોકો આવતા હોય છે. ભગવાન ગણેશને આશીર્વાદ છે કે કોઈ અન્ય કાર્યમાં તેમને પહેલું સ્થાન આપવામાં આવશે. આવા ગજાનનના દર્શન કરવા માત્રથી ભક્તોને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે. મને દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવે છે. હું મોટી ચોથ આવે ત્યારે હું દર વખતે હું 4-5 વર્ષ અહીંયા ગણપતિ પગે લગવા આવું છું અને મારી મનોકામના બધી પૂર્ણ થઈ ગઈ છે. હું 14 વર્ષથી દર્શન કરવા આવું છું. દર મંગળવારે આવું છું અને વ્રત ચોથને દિવસે આવું છું. આજે મંગળવાર ને વ્રત ચોથ એટલે અંગારિક ચોથ છે. એમાં બધું સૌ વિશેષ એનું એ છે, માધ્યમ છે. એટલે ખાસ બધા કલાક કલાક ઉભા રહીને લાઈનમાં ઉભા રહીને પણ દર્શન કરવા આવે છે અને એનાથી બધાને બહુ લાભ થાય છે. ભગવાન પાસે સ્વાસ્થ્ય માંગ્યું અને વરસાદ આવે એ માંગ્યું કે ભાઈ વરસાદ આવે અને લોકોને ફાયદો થાય. ભગવાન ગણેશના દર્શન કરવા અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો મંદિરમાં ઉમટી પડ્યા છે. કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મિહિર દૂધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.